नमस्कार दर्शक मित्रों, अबड़ासा में लठेड़ी गाम अने लठेड़ी में मरद दादानु एक स्थानक जे कच्छ अने कच्छनी बहार हजारों लाखों श्रद्धाळु माटे आस्थानु केन्द्र छे, त्यारे आजे दादा ने मळशुं। आजे आ महामारीनो जे समय छे कोरोना वायरसनो, एने लईने दादा ने अरज करीए के अपील करो आ जल्दीथी जल्दी आपणे आ वायरसमांथी मुक्त थईए, अने खास करीने लोकोने पण एक अपील करीए के जे कारण वगर तेओ बहार न निकळे, कारण के आ स्पर्श मात्रथी फैलातो एक वायरस छे। त्यारे दादा खास करीने आशापुरा न्यूज़मां आपनुं स्वागत छे, अने पहेलो तो मारे ए तमारा माध्यमथी अपील करावानी छे जे अमारा दर्शको छे कि लोको काम वगर बहार न निकळे अने घरमां ज रहे, अने खास करीने आप पण पोलीस अधिकारी तरीकेनी जयारे फरज निभावी चूक्या छो त्यारे अनुशासन अने निष्ठा ए केटली जरूर छे देश प्रत्ये। पहेलो तो हुं आपनो धन्यवाद કહીશ, કારણ કે આવા જંગલમાં અને આવા સમયે કપરા સમયે કે જ્યારે તમે 24 કલાક લોકો માટે કે કાંઈ પણ દુઃખ તકલીફ પડી હોય અને તંત્ર અને પોલીસ માટે પણ જાગૃતતા સેવતા હો અને આ જગ્યા ઉપર આવ્યા હો તો હું તો બીજો શું કહીશ, પણ આપ જે બોલ્યા કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ઓફિસર તરીકે ફરજ બજાવી છે, તો એટલું જ કહીશ કે અત્યારે જે આપણા દેશ ઉપર અને વિશ્વ ઉપર જે આ કોરોના વાયરસમાં રોગ જેને કહેવાય રોગ છે, એક વાયરસ છે, એમાંથી મુક્ત થવા માટે આપણે બધા સાથે મળીને જો એનું ઝુંબેશ ઉપાડશું તો ચોક્કસ એમાંથી બહાર નીકળી જશું। અને જે પોલીસ અને તંત્ર રાત દિવસ આપણા માટે મહેનત કરે છે કે પોતે પોતાનું પરિવારનું નથી જોતા, ઘરનું નથી જોતા, ખાવા કે સુવાનું નથી જોતા, કે કેમ કરી અમારી આ માણસો પબ્લિક જે છે એમાંથી મુક્ત થઈ શકે કે એમાંથી બહાર નીકળી શકે, તો એને આપણે સાથ સહકાર આપવો જોઈએ। કારણ કે આપણે કામ છે છતાં આપણે તંત્ર અને પોલીસ દ્વારા આપણે મદદ મળે છે। મેં ઘણું જોયું છે મીડિયા મારફે અને મીડિયા મારફતે પણ કે પોલીસ એટલે સુધી મહેનત કરે છે કે જે પણ તકલીફ છે ઘર સુધી જાય છે। મેં હમણાં એક એવા સમાચારમાં સાંભળ્યું કે અમારા એસપી સાહેબ પોતે જાતે રહી અને એક બેન હતા માજી 65 વર્ષની ઉંમર હશે, એમને દવાની જરૂર પડી અને એસપી સાહેબ પોતે જાતે જઈ અને એમને દવા પૂરી પાડી શકે, અને પછી પણ જાહેરાત કરી છે કે ગમે ત્યારે જરૂર પડે મારી પોલીસ તત્પર છે, ખડે પગે ઊભી છે। તો હું લોકોને જે જનતા છે એને એક જ અપીલ નહીં પણ ખરેખર હું વિનંતી કરું છું કે તમે એમાં સાથ સહકાર આપો। કામ છે પછી થશે, પણ જે જરૂરિયાત છે એ તમને ના નથી અને એના માટે સમય ફાળ્યો છે, જાહેરનામાં પ્રસિદ્ધ થઈ ગયા છે। જો તમે તમારા ઘરે રહ્યો કદાચ 2-5-15 દિવસ કે એક મહિનો તકલીફ હોય તો વેઠી લો, પણ જે આપણા ઉપર તકલીફ પડી છે કોરોના વાયરસની એમાંથી મુક્ત થવું હોય તો બાદે સાથે મળી અને આપણા માનનીય જે વડાપ્રધાન સાહેબશ્રીએ જે 21 દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે એમાં આપણે ખરેખર સહભાગી બનવું જોઈએ। મારી તો એક જ અપીલ નહીં પણ ખરેખર વિનંતી છે કે તમે એમાં સાથ સહકાર આપો। પોલીસ પોતાના પરિવારની ચિંતા નથી કરતો, આપણે એમનો પરિવાર આપણે છીએ અને આપણે જો સાથ નહીં દઈ શકીએ તો એ આપણે એમાંથી મુક્ત નહીં થઈ શકીએ। મિત્રો, મેં 2 ઇન્ટરવ્યૂ જોયા, મોદી સાહેબે જ્યારે લાઈવ કર્યું ત્યારે એમણે પણ હાથ જોડીને વિનંતી કરી અને દાદા તો આદેશ આપે પણ આજે આદેશ આપવાની બદલે એમણે પણ વિનંતી કરી છે કે આપ જે છે એ આ સમયને સમજો। દાદા, એક બનાવ માધાપરનો પણ બન્યો કે હમણાં 2 દિવસ પહેલાં જ જ્યારે આ ઘટના બની ત્યારે એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી 55 વર્ષનો અને એમને ઇન્સ્યુલેશનની જરૂર હતી ત્યારે 100 નંબરમાં ફોન કરે છે અને પોલીસ એમના ઘરે જઈ અને ઇન્જેક્શન એને આપી આવે છે, તો આ કામગીરીમાં પોલીસની કામગીરી તો છે, ડૉક્ટરને કઈ રીતે બિરદાવશો? કારણ કે એ પણ કપરા કાળમાં પોતાનો પરિવાર મૂકી અને એમને પણ આ જે વાયરસ જે છે ક્યારે પણ થઈ શકે, ઘણી વાર થયો પણ છે, તો તબીબોને કઈ રીતે બિરદાવશો? હવે સાહેબ, આમાં એવું તેવું છે કે તબીબો કે એમનો સ્ટાફ કર્મચારી અને તંત્ર 24 કલાક ખડે પગે ઊભા છે, હું તો ક્યાં નથી ગયો, પણ જે મીડિયા દ્વારા અને વોટ્સઅપમાં જોઉં છું તો ખરેખર 24 કલાક જે ખડે પગે ઊભા રહી અને ખરેખર વિનંતી કરે છે કે ભાઈ તમને જરૂર હોય તમે ઊભા છીએ, ખરેખર બિરદાવવા માટે મારો શબ્દ નથી, ડૉક્ટર સાહેબો, મેડિકલ ટીમ અથવા પોલીસ કે બીજા તંત્ર જે કલેક્ટર કચેરી કે કોઈ પણ તંત્ર છે અને મીડિયાને હું બિરદાવું છું। ખરેખર હું આતોડી વિનંતી કરું છું કે જે આ કામ કરો છો એમાં ભગવાનને ખરેખર વિનંતી કરું કે એને સપોર્ટ કરજો, ભગવાન એમને સાથ દેજો કે એ લોકો હેમખેમ રીતે મહેનત કરે અને એમાંથી બહાર નીકળી શકે।
દાદા, તમારા સેવકો અને તમને જે આજે જે છે તમારા પડ્યો બોલ જિલ્લાવાળા લોકો આજે દેશ વિદેશમાં અમને જ્યારે જોશે અમારા માધ્યમથી તમારા આ સંદેશને, ત્યારે આશા રાખી કે લોકો પણ પોતાના ઘરમાં સુરક્ષિત રહે, સેફ રહે. દાદા, મારે એ જાણવું છે કે કચ્છમાં 30 લાખની જેટલી પોપ્યુલેશન છે, 2 કેસ એ પણ આપણે અત્યારે આંચકો આપનારા છે, પણ અત્યારે એ કેસ જે છે બહુ ઓછા છે, ત્યારે આ સંત અને સુરાની ભૂમિ છે, ત્યારે દાદા શું દાદાને અપીલ કરશો મળદ દાદાને કે આ જે છે એ વાયરસમાંથી જલ્દી આપણો કચ્છ પ્રદેશ, ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વ મુક્ત થાય? ચોક્કસ. જો સંતો અને સુરા આ બોલ્યા, પીર અને પેંગબરો જે પોતાની તપસ્યા કરી બેઠા છે, ચોક્કસ છે. અને આ જગ્યામાં બેઠો છું એ પણ એક તપોભૂમિ છે, પણ છતાં હું તો ભગવાન છે ને, હું ડૉક્ટરની ટીમને માનું છું, એમની પાસે ચોક્કસ આશીર્વાદ લેશું ભગવાન પાસે. પણ ભગવાનથી પણ અત્યારે જો આપણે સંયમ રાખીએ અને ડૉક્ટરો જે મહેનત કરે છે, તંત્ર જે મહેનત કરે છે, પોલીસ જો મહેનત કરે છે, એની સાથે રહેશું ને, ચોક્કસ આપણે એમાંથી બહાર નીકળશું, એટલો મને વિશ્વાસ છે ભગવાન ઉપર અને મારા તંત્ર અને પોલીસ અને મેડિકલ ઉપર. અને આપણા વડાપ્રધાન જે પણ વડાપ્રધાન સાહેબશ્રી અને સીએમ સાહેબશ્રી જે આપણે મદદ કરવા માટે તત્પર છે, એમને પણ હું બિરદાવું છું અને કહું છું કે અમે તમારી સાથે છીએ. મારો સંઘ પરિવાર નહીં, પણ મારો ગુજરાત નહીં, ઇન્ડિયા આપની સાથે છે. અને હું વિનંતી ચોક્કસ કરીશ કે જે પણ કદાચ બહાર ફરે છે એ આજથી ન ફરે, હું અપીલ કરીશ, વિનંતી કરીશ. અને મારા આપ કીધું કે સંઘ ખરેખર દેશ પોતાનો છોડી અને પ્રદેશ કમાવા ગયા હોય, પણ અત્યારે કપરા સમયની અંદર પણ અત્યારે એ લોકો સહભાગી છે અને પોતાના ઘરે જ બેઠા છે. એવા મને ઘણા ફોન આવ્યા છે કે દાદા, અમે દેશમાં આવી ગયા છીએ અને દેશમાં બેઠા છીએ, અને કીધું છે કે જરૂર પડે ગમે ત્યારે અમે પણ તત્પર છીએ અને મદદ કરવા, અને જે પણ પાલન કરવાનું હશે કાયદાનું એ ચોક્કસ અમે કરશું. અને જે લોકો સેવાભાવી લોકો છે એમને પણ બિરદાવવા પડશે, કારણ કે એ લોકો પણ અત્યારે ફૂડ પેકેટ ને રાશન કીટ જે અપનાવે છે, અને તમારા જે છે અનુયાયી અનેક લોકો જે છે તમને પણ કોલ આપ્યો છે કે આ બાબતે કંઈ પણ કામ હોય તો એમને કઈ રીતે બિરદાવશો, અને લોકો જે છે એ જરૂર પૂરતું જ, કારણ કે ઘણીવાર એવું છે કે જરૂર ન હોય અને એ રાશન કીટ લઈ અને ફેંકી દેતા હોય છે અને જરૂરત વ્યક્તિ એમાં વંચિત રહી જાય, તો એને પણ તમે કઈ રીતે બિરદાવશો? પહેલાં તો સાહેબ સરકારશ્રી તરફથી પણ એક કીટ એટલે રાશન ફાળવામાં આવે છે, એનાથી વિશેષ મેં સાંભળ્યું પણ છે અને કદાચ વોટ્સઅપ અને આપણા માધ્યમ દ્વારા મેં જોયું પણ છે કે ઘણા બધા એવી સંસ્થાઓ છે અમારા ગામમાં પણ, આપણી સંસ્થા પણ કંઈક ફૂલની પાંખડી જેવું રાશન કીટ આજુબાજુના જે જરૂરતમંદો હતા એમને પૂરી પાડી છે. અને છતાં પણ બીજા જે પણ અત્યારે મેં કાલે પણ જોયું કે ઉદ્ધવરામ સત્સંગ મંડળ અને આપણા છત્રસિંહ જાડેજા સાહેબ છે એ અને મનજી બાપુ એ બધા મળીને કાલે પણ જે બહુ મોટી રાહત જેને કહેવાય પબ્લિક માટે એ ફાળવે છે, એમને હું ખરેખર ધન્યવાદ આપું છું. અને હજી પણ ભગવાન પાસે પ્રાર્થના કરી કે એ લોકોને એવી શક્તિ આપજો કે કદાચ જરૂર પડે, એ કીધું છે કે જરૂર પડે અમે તત્પર છીએ, બેઠા છીએ, ગમે ત્યારે જરૂર પડશે અમે જેટલી જરૂર પડશે કીટો અમે આપવા તૈયાર છીએ. મનજી બાપુ પણ અત્યારે જે છે ગાયોની સેવા, અને આપને પણ મેં અહીંયા ગૌશાળાની મુલાકાત લીધી, દાદા 200થી વધારે જીવને આપ પાળી રહ્યા છો, તો આ કપરા કાળમાં કઈ રીતે જે છે એ શક્ય બને છે અને ઘાસચારોને આંતેન કઈ રીતે શક્ય બને છે દાદા? બાપુ આમાં એવું છે કે ગયા વખતે હજી દુકાળ હતો ને ત્યારે થોડી તકલીફ પડી હતી, આ વખતે એટલી નથી, પણ અત્યારે ઝીણા જાડા બધા 300 ઉપર ઢોર છે અને ભગવાનની કૃપા છે, અને છોકરાઓ મહેનત કરે છે, કારણ કે ખેતીવાડી છે આપણી, આપણે હવે નિવૃત્તિ એક જ વ્યવસાય છે મારો, ગાયો અને ખેતી, ગાયો ખેતી એટલા માટે ગાયોને ચારો માટે. અત્યારે આપશે પધાર્યા ત્યારે પણ આપણને ખબર હશે કે હું વાડીએથી આવ્યો, અને ત્યાં પણ ચારો વાવવાનું જ કામગીરી ચાલુ હતી, અને મારો એક જ કર્તવ્ય છે અત્યારે કે ગાયો અને બીજું ખેતી એના ચારો માટે, એ જ મારો વ્યવસાય છે અને મારો લક્ષ્ય એક જ છે. અને બીજું જગ્યા ઉપર જે રોટી જેને કહેવાય અન્નક્ષેત્ર, અત્યારે તો કદાચ બધા દર્શન અને પૂજાપાઠ બંધ છે, પણ ગમે ત્યારે કદાચ અમે તો નાની એક સંસ્થા છીએ, પણ છતાં પણ આપણે માધ્યમ દ્વારા હું એટલું ચોક્કસ કહીશ કે કદાચ આ સંઘ અને સમિતિની જરૂર પડે તો, કારણ કે વધારે તો નહીં કહી શકું, ફૂલ ને ફૂલ પાંખડી આ સંસ્થાએ પણ વિનાયક લોકસેવા ટ્રસ્ટ તરફથી આપણા જે પણ આ તકલીફ પડી છે એમાં સહભાગી થયા છીએ, અને હજી પણ જરૂર પડશે તો એ નાના મોટી મોટી વાત કરીશ, તો ખરેખર તત્પર છીએ, ખડે પગે ઊભા છીએ. મારો સંઘ પણ એક મને જાહેરાત પણ કરી છે, અને એમના માધ્યમથી આપના માધ્યમથી હું ચોક્કસ કહું છું કે આપ હંમેશા મારા સાથે છો, અને છતાં પણ જરૂર પડે ગમે ત્યારે કહેજો, ગમે તે રીતે કદાચ ધન નહીં આપી શકીએ, તન અને મન ચોક્કસ અમે ઊભા રહેશું, અને જરૂર પડશે ફૂલને ફૂલની પાંખડી ખડે પગે ઊભા રહેશું. દાદા, તમારા આશીર્વાદ લોકોને ખૂબ મળતા હોય છે, લોકો જ્યારે અહીંયા રડતા રડતા આવે છે, પણ અત્યારે લોકડાઉનના કારણે લોકો નથી આવી શકતા, તો ટેલિફોન ઉપર પણ તમારી પાસે કંઈક માર્ગદર્શન મેળવતા હશે કઈ રીતે એના દુઃખ દર્દ દૂર થાય છે અને દાદાના આશીર્વાદ જે છે એમના સુધી પહોંચે? ચોક્કસ. હવે એમાં એવું છે કે અત્યારે શું છે કે ફોન ઉપર આવે ઘણા,
પણ હું બહુ ઓછી વાત કરું છું, કારણ કે અત્યારે બહુ વાત કરવા જેવું નથી. એક જ હું પ્રાર્થના કરું છું બધાને કે તમે આ તકલીફ આવી છે ને ચોક્કસ ટળી જશે, પણ કાયદાનું પાલન કરો. તંત્ર છે, ખરી પાકે જે ઊભું છે એને સહભાગી થાઓ. તમે ઘરથી બહાર ન નીકળો, ચોક્કસ એમાંથી બહાર નીકળી જશું. ભગવાન તો છે, પણ આપણે સાથે મળીને કદાચ આ ઝુંબેશ ઉપાડશું ને તો ચોક્કસ એમાંથી બહાર નીકળી જશું. એવી મારી એક તમામ માટે અપીલ નહીં, વિનંતી કરું છું કે એક નાના મોટી મોટી વાત કરી ગયો હું, માફ કરજો, પણ ચોક્કસ મારે આ વિનંતીને સ્વીકાર કરજો. ઘરમાં બેઠા રહેજો, કામ સિવાય બહાર નીકળતા નહીં, ચોક્કસ એમાંથી બહાર નીકળશું એવી ભગવાન પ્રાર્થના. જી, તો મિત્રો આ દાદાના આશીર્વાદ હતા અને અનેક લોકોના દુઃખ દર્દ આ જગ્યાથી દૂર થયા છે. અને આજે એ વિનંતી કરતા હોય ત્યારે મિત્રો આપ સમજી શકો છો કે આ કેટલી ગંભીર વસ્તુ છે. ત્યારે જે છે એ દાદાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આમાંથી આપણે નીકળી પણ જશું એ એમનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. તો મિત્રો મેં અને હા જી મેં એમના 3-4 ખાસ કરીને આજે જ્યારે આવ્યા ત્યારે એ ખેડૂતના સ્વરૂપમાં, કારણ કે ખેતીમાંથી આખા કપડાં તમે જોવો તો ખેતી અને પશુપાલનની જવાબદારી ત્યારે એમાં પશુપાલક દેખાય. અને જ્યારે કોઈ વ્યક્તિ તકલીફ લઈને આવે ત્યારે એમાં એક ગુરુના અને એક જે છે દાદાના દર્શન પણ થતા હોય છે. ત્યારે એક વ્યક્તિ અંદર અનેક દર્શન જે છે આ દાદાના જે છે મેં પણ મહેસૂસ કર્યા છે અને અનેક લોકોએ મહેસૂસ કર્યા છે. જી દાદા. હા, બીજું તો અમારા સંઘ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ જગ્યા ઉપર સુવિધા છે, કદાચ એમરજન્સી કંઈ જરૂર પડે તો અમે નાની એક સંસ્થા છે, અમારી એક સમિતિ છે, પણ છતાં માણસો આવે છે એના માટે રહેવા માટે સુવિધા છે. કદાચ એમરજન્સી ગમે ત્યારે જરૂર પડે તો અમારી પાસે રૂમો છે. અને હાથ જોડી વિનંતી કરું છું કે ગમે ત્યારે 24 કલાક ગમે ત્યારે ફોન કરશો. છોકરા અહીંયા છે બધા, સંઘ તો નથી અત્યારે, છોકરાઓ છે મારા 5-8 જણા અહીંયા ગાયોવાળા છે બધા, અને ચારો કરે છે, બધા બેઠા છીએ. ગમે ત્યારે જરૂર પડે તો હાથ જોડી વિનંતી છે, તો તત્પર છીએ. બીજું તો નહીં કહી શકું, પણ રૂમો છે, કદાચ બીજી પણ એમરજન્સી જરૂર પડે તો હાથ જોડી વિનંતી છે કે અમને ચોક્કસ મોકો આપજો. વાહ, તો મિત્રો ખાસ કરીને આ એક ઉદારતા છે દાદાની, ખૂબ વિશાળ જગ્યા છે, ખૂબ વિશાળ હૃદય છે. અને ત્યારે એટલી જ અપીલ કે આપ ઘરમાં રહો, સેફ રહો, અને જે છે એ આશીર્વાદ જે છે દરેક જગ્યાથી મળી રહ્યા છે કે આ સમય જે છે આપણે નીકળી જવાનો છે, પણ તમારે એક જ વસ્તુ સંકલ્પ લેવાનો છે, તમે સાથ આપશો અને આપણા માટેનો આ સમય છે. ત્યારે જે છે ફરી એકવાર મળદ દાદાના સ્થાનક ઉપરથી તમામ લોકોને અપીલ કરું છું કે આ પણ આ સમય જે છે અડધો નીકળી ગયો છે દાદા, સમય રાખી અને આપણે એમાંથી પસાર થવાનું છે અને પ્રાર્થના કરવાની છે. અને ઘરમાં જે કંઈ પણ તમને આ મોકો મળ્યો છે, પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો છે, તો એ મોકાને પણ તમે જે છે એ સારી રીતે, નહીં કંટાળાની રીતે, સારી રીતે તમારે પસાર કરવાનો છે. કેમેરા પર્સન કાંતિ ગોસ્વામી સાથે હું જયમરસિંહ જાડેજા, મહાસાબરા ન્યૂઝ, મળદ દાદા સ્થાનક, લઠેડી, અબડાસા, કચ્છ.